ઓપરેશન ઇલાજ બાદ પણ સરકાર શુષ્ક નજરે પડી રહી છે. જેનેરિક સ્ટોર બાદ દવાની ઉપલબ્ધિ મુદ્દે આરોગ્ય વિભાગનું મૌન જોવા મળ્યું. ડોક્ટરના સેટિંગ મુદ્દે આરોગ્ય વિભાગ મૌન સેવી રહ્યું છે. તો બીજી તરફ નીતિન પટેલે પણ જણાવ્યું કે જેનેરિક દવા મુદ્દે તેઓ કંઈ જાણતા નથી. તો આરોગ્ય મંત્રી પણ આ મુદ્દે ઉડાવ જવાબ આપી ચૂક્યા છે. ત્યારે સવાલો થઈ રહ્યા છે કે શું આરોગ્ય મંત્રી જેનેરિક કૌભાંડ પર ડાંક પીછોડો કરી રહ્યા છે? શું નીતિન પટેલને આરોગ્ય વિભાગમાં કોઈ રસ નથી? આરોગ્ય મંત્રાલય શા માટે ઉદાસીનતા દાખવી રહ્યું છે? જે સારા ઉદ્દેશ્યથી એક યોજના શરૂ કરવામાં આવી હતી તેની આવી ખખડદજ જે હાલત જોવા મળી રહી છે, શા માટે કોઈ જવાબ દેવા માટે અથવા તો જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી? તો હું આ વિશે કંઈ જાણતો નથી તેવો જવાબ આ પહેલા પણ જ્યારે આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરવામાં આવી હતી તેઓએ પણ ઉડાવ જવાબ આપ્યો હતો. એટલે કે જે મંત્રીઓ છે, એક સારા ઉદ્દેશ્ય સાથે એક યોજના શરૂ કરવામાં આવી હતી સરકારની જ આ યોજના છે, અને તેમ છતાં જેમાં બેદરકારી તેમાં સામે આવી છે. વીટીવી એક ઓપરેશન પાડ્યું હતું, ઓપરેશન ઇલાજને નામે જે રીતે દવાઓ નથી મળતી, દવાઓના નામે જે ત્રાગા કરવામાં આવે છે તેને લઈને મંત્રીઓ જવાબ આપવા માટે અને જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી. ચલો સાહેબ, બે બોલા નાથ. ચલો જય પણ સર, પણ આમાં ના પાડી છે. ચલો સાહેબ, બે બોલા નાથ. ચલો જય પણ.